કેમ છો મારા ગુજરાતીવાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જઈશો તો આ છે પોલીસ કોન્સ્ટેબલનું મોડર પેપર નંબર અઠ્યાવીસ તો મિત્રો તમે એમાં તમારો પહેલી વખત આવ્યો તો છે લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન હશે સબસ્ક્રાઈબર તો ફ્રી છે સબસ્ક્રાઈબર કર્યા બાદ બાજુમાં નાનો તો બેલ હશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી મારા આવના વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી

કઈ કલમ મુજબ ગર્ભપાત કરવાનો ગુનો બને છે તો જવાશે ત્રણસો ને બાર ચાર નંબર બળજબરીથી મિલકત પડાવી લેવા કે ગેરકાયદેસર કાર્ય કરાવવા માટે સ્વેચ્છાપૂર્વક વેથા પહોંચાડવી એ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ત્રણસો ને સત્યાવીસ મુજબ પાંચ નંબર આઈપીસીના પકડ નંબર પાંચ એમાં શ્યાની જોગવાઈ કરવાયેલી છે તો ગુનાહિત કાવાત્રાની જોગવાઈ કરવામાં આવેલી છે આઈપીસીના પકડ નંબર પાંચ એમાં છ નંબર શું આપઘાત માટે પ્રેરણા આપે એવી એક ગુનો છે તો જોશે હા સાત નંબર મેજિસ્ટ્રેશન કાયદાના ઠરાવેલા શિક્ષાથી ઓછી શિક્ષક કરી શકે છે તો જોશે હા આઠ નંબર ન્યાયાધીશ એક રાજ્ય સેવક છે તો જોશે હા ન્યાયાધીશ એ પણ રાજ્ય સેવક તરીકે ઓળખવામાં આવે છે નવ નંબર શું મૃત્યુ પામેલી વ્યક્તિ વિશે ખરાબ બોલવું પણ પગદર્શી બને છે તો જોશે હા દસ નંબર ખોટી સાક્ષી આપી તેના બદલ કયો શબ્દ વપરાય છે તો પ્રેઝન્ટ પી આર આર જે યુ યુ આ ટાઈપનો શબ્દ વપરાય છે આરપીસીની કઈ કલમ મુજબ હાઈકોર્ટની રિવિઝનની સત્તા અંગે જોગવાઈ કરવામાં આવેલી છે તો ચારસો એક મુજબ બાર નંબર સીઆરપીસીની કઈ કલમ મુજબ ગર્ભવતી સ્ત્રી પર દેહાદરની સજાઓ અમલની મુલતવી રહી શકે છે

તહમતનામાના ફેરફાર કરવાની સત્તાની કોને છે તો અદાલતને ખાસ છે કે કલમ બસો સોળ મુજબ કોને છે અદાલતને ખાલી છે તહમતનામામાં સોળ નંબર શેર પૈસાની કઈ કલમની જોગવાઈ મુજબ મેજિસ્ટ્રેટ ફરિયાદ કાઢી નાખે છે તો જવશે બસો ત્રણ મુજબ મેજિસ્ટ્રેટ છે તે ફરિયાદ કાઢી નાખે છે સત્તર નંબર ફોજદારી કાર્યવાહીના કાયદાની કલમ સત્યાવીસ અનુસાર કિશોરીની ઉંમર જરૂરી કેટલી છે તો સોળ વર્ષની જરૂરી છે અઢાર નંબર ફરારી માટેના જાહેરનામાની મદદ કેટલા દિવસની હોય છે તો જોશે ત્રીસ દિવસની હોય છે ઓગણીસ નંબર જડતી વોરંટ કોણ કાઢી શકે છે તો કોઈ પણ ન્યાયાલય કાઢી શકે છે જડતી વોરંટ વીસ નંબર સીઆરપીસી હેઠળ તપાસ ખાલી જગ્યા છે એક ન્યાયિક પ્રક્રિયા છે એકવીસ નંબર ભારતીય પુરાવા અધિનિયમ આઈટી એક ને લગતો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો તો કરવામાં આવ્યો હતો કલમો છે ભારતીય પુરાવા અધિનિયમની કલમ સાહીઠ માં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ ચોવીસ નંબર કયો પુરાવો પુરાવાકીય રીતે શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે તો જોશે પ્રાથમિક પુરાવો પચીસ નંબર ભારતીય પુરાવ અધિનિયમ કઈ કલમમાં અભણ સાક્ષી પણ લાગુ પડતી નથી અભણ સાક્ષીને પણ લાગુ પડતી નથી તો કલમ છે ને ઓગણસાઠ મુજબ છવ્વીસ નંબર રાષ્ટ્રપતિ લોકસભામાં કઈ જાતિના બે સભ્યોની નિમણૂક કરે છે તો એંગ્લો ઇન્ડિયન ઈન્ડિયન રાજ્યસભામાં કેટલા કરે છે તો રાજ્યસભાની અંદર બાર ટોટલ ચૌદ કરે છે સત્યાવીસ નંબર રાજ્યસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે છે તો રાજ્યસભાને બરખાસ્ત કરવાની કરી શકાય નહીં તે કાયમી ગૃહ છે ખાસ છે કાયમી ગૃહ છે તેમાં દર વર્ષે બે દર બે વર્ષે બે ઉમેરવામાં આવે છે અને તેમની નિવૃત્તિ કેટલા વર્ષે હોય છે છ વર્ષ અને વધુમાં વધુ કેટલા વર્ષની હોય મને કોમેન્ટ બોક્સની જવાબ આપી શકો છો ત્યાર પછી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભામાં કેટલા સભ્યો નિય છે બે લોકસભામાં રાજ્યસભામાં રાજ્યપાલ દ્વારા જારી કરાવવામાં આવેલ વડ હુકમની અવધિ કેટલી હોય છે તો છ માર્ચની હોય છે ત્રીસ નંબર લોકસભાની બેઠક માટે કુલ સભ્યોના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા અનિવાર્ય છે તો એક દશાઉ સભ્યો એકત્રીસ નંબર ભારતમાં ગુડ ગવર્નર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો પચીસ ડિસેમ્બરે ગુડ ગવર્નર ડે તરીકે મનાવવામાં આવે છે બત્રીસ ગુજરાતનો પ્રથમ સભાગૃહ કયો છે તો સત્યાગ્રહ સભાગૃહ તેત્રીસ ગુજરાતનું કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે તો વલ્લભી ચોત્રીસ નંબર સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો જોશે પાલનપુરમાં પાંત્રીસ નંબર અકબરનો ગુજરાતનો સુબેદાર કોણ હતો તો મિર્જા અઝીમ કોકો છત્રીસ નંબર ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે કોની રચના થાય છે તો લોથલ સાડત્રીસ નંબર ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા સાડ નંબર સતી પ્રથાની નાબૂદી માટે ઝંઝુમેલા વીરનું નામ શું હતું તો રાજા રામ મોહન રાય ઓગણચાલીસ અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે તો હનુમાન જયંતિ ચાલીસ કઈ સંસ્કૃતિનું કેન્દ્ર કેન્દ્રનું લોક નૃત્ય છે તો જોશે મહારાષ્ટ્ર બેતાલીસ નંબર નર્મદા યોજનાના વિરોધીઓ કયા વિષયને ધ્યાન ને રાખીને આંદોલન કરે છે તો પર્યાવરણ તેતાલીસ નંબર જુનાગઢ હાઉસ ક્યાં આવેલું છે તો જવાબ છે રાજકોટમાં જુનાગઢ હાઉસ આવેલું છે ચોમાલીસમાં મુક્તેશ્વર બંધ કઈ નદી પર બંધાયેલો છે તો સરસ્વતી નદી પર મુક્તેશ્વર બંધ બંધાવવામાં આવ્યો છે પિસ્તાલીસ નંબર દેવોના મસાળ તરીકે કયું શહેર ઓળખાય છે તો સિદ્ધપુર છેતાલીસ નંબર અફીણની ખેતી કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે તો ઉત્તર પ્રદેશમાં સુડતાલીસ બનાસ શહેરનું જૂનું નામ શું છે તો કાચી અડતાલીસ નંબર ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો ગંગા ઓગણ આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે તો કેલી માંજરો પચાસ નંબર કોમ્પ્યુટરમાં સેવ એજ કરવા કઈ ફંક્શન કી વપરાય છે તો જશે એફ બાર એકાવન નંબર ત્રિપલ સીનું પૂરું નામ શું છે તો કોર્સ ઓન ડોક કોમ્પ્યુટર કોન્સેપ્ટ બાવન નંબર કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શેની બનેલી હોય છે તો જોશે સિલિકોનની ત્રેપન નંબર ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ શું છે તો વર્લ્ડ વાઇડ વેબ ચોપન નંબર એસટીનું પૂરું નામ શું છે તો હાઈપર ટેક્સ ટ્રાન્ઝેક્શન પ્રોટોકોલ પી છેલ્લે પણ પી ભૂલાઈ ગયો છે લગતા પી પણ આવશે પંચાવન નંબર એમએસ વર્લ્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન લો આર ઉમેરી શકાય છે તો કંટ્રોલ પ્લસ અલ્ટ્ર પ્લસ આર છપ્પન નંબર કયા પ્રિન્ટરમાં ગેરનો ઉપયોગ થાય છે તો જોશે લેસર પ્રિન્ટરમાં સત્તાવન નંબર એમએસ એક્સેલમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે તો બસો પંચાવન અઠ્ઠાવન નંબર વેબ પેજ બનાવવા કઈ લેંગ્વેજનો ઉપયોગ થાય છે તો ટેક્સ માર્કઅપ લેંગ્વેજ એસ ટી એમ એલ સી નામ શું છે તો પોપેન નોન સાઠ નંબર કરોડ રજૂની શરૂઆત કયાથી થાય છે તો લંબ મજ્જામથીન એકસઠ નંબર આપણા દેશમાં એકાવન એકમોનું પ્રમાણભૂત માપનની જાણકારી જવાબદારી કઈ સંસ્થા છે બીજા અને ત્રીજો નિયમ આપણને અગત્યના નિયમો તરફ દોરી જાય છે કઈ રાષ્ટીએ છે વેગમાન સંરક્ષણનો નિયમ ચોસઠ નંબર શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે તો લાલ રક્ત મારફતે પહોંચે છે ઓક્સિજન પાસઠ નંબર વિકિરણ વિકિરણ ઉત્સર્જનની શોધ કોણે કરી હતી તો હેનરી બેક વેરલે છાસઠ નંબર ન્યુક્લિયર સાઈઝનો કયા એકમાં દય સામાન્યમાં આવે છે તો ફેરમી સડસઠ નંબર બેકિંગ સોડા એ શું છે તો બેકિંગ સોડા એ શું છે તો સોડિયમ બાયકાર્બોનેટ છે બેકિંગ સોડા એ અડસઠ નંબર એન આઈ આઈ નું પૂરું નામ શું છે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ફોર ટ્રાન્સફોર્મેશન ઇન્ડિયન આયોગ આયોગ ઓગણ નંબર પ્રથમ એશિયન ગેમ કયા યોજાઈ હતી તો જો છે દિલ્હીમાં સિત્તેર નંબર ઓઝોન શેરમાં ઉપસ્થિત છે તો ઉર્ધ્વ મંડળમાં એકોતેર નંબર કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકારો આપ્યા છે તો જો છે હેનરિંગ

ભારત સરકારે વર્ષ બે કયા વર્ષ તરીકે ઉજવણી જાહેરાત કરી છે તો જોશે રાષ્ટ્રીય જુવાર વર્ષ જાપાન પર જુલાઈ બે અંતે અઢાર વિનાશક વાવાઝોડાનું નામ શું હતું તો ઇઠોતેર નંબર ભારતના વાતાવરણમાં મેથીનનો મુખ્ય સ્ત્રોત કયા જોવા મળતા વાયુઓનો કયો છે તો ડાંગરની કયારીઓ ઓગણએસી નંબર લોહીના ઊંચા દબાણમાં રોગની સારવારના ઉપયોગી વનસ્પતિ કઈ છે તો અર્પ ગંધા એસી નંબર પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરોને રોગ થવાની સંભાવના કેટલી છે કઈ કઈ શેનાથી થાય છે તો સિલી કોશિશનો રોગ થાય છે એક્યાસી નંબર વેદમાં રોગોના ઉચ્ચારની વિગતો કયા વેદમાં છે તો અર્થવેદ બ્યાસી નંબર પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી શ્રી કોણ હતું તો શ્રીમતી ભાગ મહિતા ત્યાંશી નંબર પ્રથમ નરસિંહરામ પુરસ્કાર મેળવનાર કોણ હતું તો રાજેન્દ્ર શાહ ચોર્યાસી નંબર પ્રથમ ગુજરાતી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મેળવનાર કોણ હતું તો વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પંચ્યાસી નંબર અંત્યોદય યોજનાનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો હતો ઓગણીસો સત્યોતેર ઇઠ્યોતેરમાં છ્યાસી નંબર કરનારી સમુદ્ર તટ્યા આવેલો છે તો ગોવા મહારાષ્ટ્રમાં સત્યાસી નંબર નવી જાહેર થયેલી દસ રૂપિયાની નોટનો કલર કેવો અને કેવા વિષયનો છે તો તેનો રંગ કેવો છે ચોકલેટી બ્રાઉન જે કલર છે અને તેનો રંગ વિષય કયો છે ઓડિશાનું કોણાકનું સૂર્યમંદિર જે પાછળની બેક સાઇડ પર આવેલું છે તે અઠ્યાસી નંબર રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ રજૂ કરવાનું ભલામણ કરનારી સમિતિ કઈ હતી એકવર્ત સમિતિ નેવીસી નંબર તાતણીય ધરો કયા જિલ્લામાં આવેલો છે તો જો છે ભાવનગરમાં નેવો નંબર નારદ બ્રહ્માંડની અનોખી પ્રકારની પ્રતિમા ક્યાં આવેલી છે તો કામરેજ જિલ્લો સુરતમાં એકાણું નંબર સુખડીના પ્રસાદ માટે જાણીતું ઘંટાકર મહાવીરનું મંદિર ક્યાં આવેલું છે તો મહોડી જિલ્લો ગાંધીનગરમાં બાણું નંબર બાવન જેટલા દેરાસરો અને ચોવીસ મા તીર્થકર મહાવીર નું દેરાસર ક્યાં આવેલું છે તો ભદ્યેશ્વર જિલ્લો કચ્છ આમાં બીજી વખત તમને સવાલ પૂછી શકાય કે માં તીર્થકર તરીકે કોણ ઓળખાય છે તો જોશો મહાવીર સ્વામી મહાવીર નું કઈ જગ્યાએ આવેલું છે દેરાસર તો ભદ્યેશ્વર જિલ્લો કચ્છમાં ત્રણ નંબર તાજેતરમાં રાષ્ટ્રપતિ હાલમાં કયા દેશની મુલાકાતે ગયા હતા તો તાજે કેસ્તાની મુલાકાતે ગયા હતા ત્રણ દિવસની મુલાકાતે ચોરા નંબર ઝડપી કારની રેસિંગમાં સ્પર્ધામાં જાપાન ગ્રાન્ડ પિક્સમાં વિજેતા કોણ બન્યું તો મર્સિડીઝ કાર્ડનો રેસર લુઈસ હેમિન્ટલ પંચાણ નંબર ફ્રાન્સમાં યોજાઈ ગયેલા પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રણ ગોલ જીતનારો ભારતનો ખેલાડી કોણ બન્યું તો મનીષ નટવાલ છન્નો નંબર ટેનિસની ચાઇના ઓપન શું ટેનિસની ચાઇના ઓપન ટુર્નામેન્ટ કોણે જીતી છે તો ટેનિસ સ્ટાર હોજની આ ક્રિએ સત્તાણું તાજેતરમાં ક્રિકેટમાં અંડર નાઇન્ટીન એશિયા કપના વિજેતા કોણ બન્યો છે તો ભારત કોને હરાવીને તો શ્રીલંકાને હરાવીને અને તેમના ભારતના કેપ્ટન અંડર નાઇન્ટીન કોણ હતો તો સિમધર સિંઘ અઠ્ઠાણું નંબર ભારતીય વાયુસેનાના કયા ફાઈટરે પ્લેને હાલમાં જ અપગ્રેડ કર્યા છે તો મેંગ ટ્વેન્ટી નાઇન નવાનો નંબર આઠ ઓક્ટોમ્બર કયા દિવસે ઉજવવામાં આવે છે તો એરફોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે આઠ ઓગસ્ટ ઓક્ટોમ્બર સોરી સો નંબર વડાપ્રધાન કયા રાજ્યના ઇન્વેસ્ટમેન્ટ સમિતિનું ઉદ્ઘાટન કરશે તો છે ઉત્તરાખંડમાં દહેરાદૂન ખાતે તેમણે કરેલું છે અને મિત્રો આજનો સવાલ છે તો આજે જે સવાલ પૂછવો છો તે કયો સવાલ છે તો કયા કરાયું છે છે તો તો જ હાલનો સવાલ મને આનો જવાબ તમને આવડે તો મને કોમેન્ટ બોક્સની અંદર તમે જવાબ આપી શકો છો તો પીએમ ઇન્ડિયા હિતેશ ભલાલે યુટ્યુબ ચેનલમાં તો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું છો નહીં ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ